वंदे श्री हरि कृष्ण राज चरणम् सर्वेश्वरम् स्वामिनम् माया पुरुष प्रेरकं कलिमल प्रक्षालकं शान्तिदं श्रीशं चाक्षरनायकं सुखकरम् दुखार्णवोद्वारकम् वन्दे कारणकारणं वृषसुतं मुक्तिप्रदं धामदं वन्दे मुक्तमुनीन्द्र पादिकमलम् सदवृन्दचूडामणि आधारं च हरिप्रियं मुनिवरं वैकुण्ठदासं तथा श्रीनारायण संज्ञकं च करुणा धाम प्रशान्ति प्रदं वन्दे श्रीनन्दकिशोर स्वामी चरणं श्रीपञ्चसेवाव्रतम् 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 बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। श्री ठाकुर जी महाराज की जय। श्री सद्गुरुदेव की तारीख 8 जून 2021 मंगलवार लोयाधाम न्यूजर्सी श्री मुक्त मुनि चरितम कथा नो लाभ लई रहेला लोयाधाम परिवार ना तमाम भक्तों ने जय स्वामीनारायण जय स्वामीनारायण। मुक्त मुनि चरितम अंतर्गत स्वामी अने भक्तों लोजनी वाट पकड़ी हती। લોજની વાટ પકડતા પકડતા એમાંથી એક જણાએ પૂછ્યું કે રામાનંદ સ્વામી ક્યાં બિરાજે છે, તો જાણી લઈએ તો વધુ પંથ કાપવો ન પડે। ત્યારે જે રામાનંદ સ્વામીનો આશ્રિત એક હતો એને કીધું, હમણાં મારે પણ દર્શન નહીં થયા ઘણા વર્ષોથી, પરંતુ એને મુનિ જાણતા હોય છે, એમની સાથે એક મુક્તાનંદ સ્વામી છે ને બધું જાણતા હોય છે। તો બધા ભક્તો કે સ્વામી જાણતા હોય તો સ્વામી તો અમારી સાથે છે, એ કઈથી જાણતા હોય, એમને કઈથી માહિતી હોય એમની પાસે। ત્યારે બધા ભક્તો ભેગા થઈ સ્વામી પાસે આવી, સ્વામી કીધું, હું તો નિત ધ્યાનમાં દેખું છું ગુરુદેવને, હું ગુરુદેવને નિત્ય ધ્યાનમાં દેખું છું, ક્યાં છે હાલ? ત્યારે બધા ભેગા થઈને કે સ્વામી ક્યાં છે ગુરુદેવ અત્યારે હાલમાં? તમે બહુ ચિંતા ના કરો વાલા ભક્તો, આપણે ગુરુદેવના દર્શન કરવા છે ને, ગુરુદેવ લોજમાં બિરાજમાન છે,
આટલું કહીને થોડું પછી ટીમણ કરીને તીવ્ર ગતિએ ચાલતા થયા અને એક જ હૈયામાં આશ હતી એની ગુરુદેવનો સહયોગ કરવો. ગુરુદેવને મળવું છે, હવે ગુરુદેવને મળ્યા વિના હૃદયમાં અધૂરું છે બધું. મળવું જ પડશે ગુરુદેવને. હવે ખબર પડી કે લોજ માં છે ગુરુદેવ, તો હવે તો જલ્દી ચાલવું પડશે. પછી તો તીવ્ર ગતિએ ચાલતા 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 સુંદર લોજ ગામમાં આવ્યા. ક્યાં આવ્યા? સુંદર લોજ ગામમાં આવ્યા. અને લોજ ગામમાં આવ્યા ને એ લોજ ગામમાં રામાનંદ સ્વામી બિરાજમાન હતા. એ રામાનંદ સ્વામી લોજમાં બિરાજમાન હતા અને ભક્તો બધા આશ્રમ તરફ જલ્દી ગતિ કરતા 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 જ્યાં રામાનંદ સ્વામીના કહેતા આશ્રમમાં પ્રવેશ કરે છે ને, જેવો આશ્રમમાં પ્રવેશ કરે છે ને ત્યાં એમને હૃદયમાં થવા મળે છે આ લોજ ગામમાં અમે આવ્યા. બધાએ સુંદરજીભાઈ હતા, હિરજીભાઈ હતા, ગંગારામ મહલ હતા, જેવા ગામમાં પ્રવેશ કરે છે ને આશ્રમ બાજુ પ્રવેશ કરે છે ને ગુરુદેવના દર્શન કરવા માટે, ત્યારે એમના હૃદયમાં કંઈક અલગ જ અનુભૂતિ થાય છે. સુંદરજીભાઈ હિરજીભાઈને કે હિરજી આપણે ભુજથી અહીં ચાલતા 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 આવ્યા લોજગામ સુધી, પણ લોજગામમાં જેવો પગ મેલો ને ત્યાં કંઈક અલગ અનુભૂતિ થાય છે. શું કીધું? અલગ અનુભૂતિ થાય છે આ ગામમાં, કંઈક અલગ અનુભૂતિ થાય છે હૃદયમાં. દિવ્યતા દિવ્યતા શાંતિ પ્રસરાય છે. આનું શું કારણ હશે હિરજી? ત્યારે ગંગારામ મહલ સાંભળી ગયા, સુંદરજી જો મુક્તાનંદ સ્વામીના રહેવાથી ભૂતોનો ઉદ્ધાર થતો હોય અને આપણા બધાનો ઉદ્ધાર થતો હોય અને સ્વયં એમના ગુરુદેવ અહીં બિરાજમાન હોય તો શું આ ગામ પવિત્ર ન થાય? આપણે તો બધા સ્વામીના અનુભવી છીએ, મુક્તાનંદ સ્વામીના. તો સ્વામીના જો આપણે અનુભવી હોય અને સ્વામી જો ગુરુદેવ થકી આટલી સ્થિતિને પાયામાં હોય તો ગુરુદેવ કેટલા મોટા હશે? સુંદરજીભાઈ કે વાત સાચી હો ગંગારામજી, અમે ભૂલી ગયા, અમે ભૂલી ગયા. ત્યારે ગામના કોઈ વાસી હશે ને એ પણ જોવા આવી ગયા કે બધા ટોળે ટોળા શાના આવ્યા છે. શું વિચારવા લાગ્યા બધા? આ ટોળે ટોળા આવ્યા છે કેમ ગામમાં આજે ઘણા દિવસે? પછી ભક્તો તો આશ્રમમાં આ છે રામાનંદ સ્વામી દર્શન કરવા માટે બધા, પણ એક પછી એક પછી એક પછી અને હાજનો સમય તો કથા વાર્તા સાંભળાવે છે, પરંતુ આટલો મોટો સમુદાય એક હારે આજે આજે ગામમાં? ત્યારે પૂછ્યું, ભાઈ ભાઈ તમે ક્યાંથી આવો છો? એને મુક્તાનસિંહ થોડા પાછળ હતા, કારણ કે આ લોકો રસ્તો દેખાડતા હતા આગળ હતા બધા ભક્તો. એટલે ત્યારે કહે કે ભાઈ અમે રામાનંદ સ્વામીના દર્શન કરવા આવ્યા છીએ. ઓહો, રામાનંદ સ્વામી દર્શન કરવા આવ્યા છો, તો તમે ક્યાંથી પધાર્યા છો? અમે ભુજથી આવીએ છીએ ભાઈ, અમે ભુજથી આવ્યા છીએ. ઓહો, ભુજથી આવો છો, તો અમારા મુક્તાનંદને લાવ્યા હશો જોડે કે? ભાઈ એ અમને લાવ્યા છે, અમે એમને નથી લાવ્યા, એ અમને લાવ્યા. ભાઈ મુક્તાનંદ સ્વામી ન હોત ને તો અમે આ લોજ ગામમાં ન હોત, ન હોત, ન હોત. હા ભાઈ સાચી વાત છે, ગુરુદેવના અતિશય કૃપા પાત્ર હોય ને તો મુક્તાનંદ સ્વામી છે. ભાઈ તમારું નામ શું? મારું નામ સુંદરજી. ઓહો, તમારું નામ હિરજી, તમારું નામ ગંગારામજી. આમ કરીને એક પછી એક બધા પોતપોતાના નામ પરિચય દેતા ગયા. પછી સુંદરજીભાઈ કે આ ધરણી બહુ ધન્ય છે, આટલા મોટા અહીંયા સંત બિરાજમાન છે અને તમે આ ગામમાં રહ્યો છો એટલે તમે બહુ ભાગશાળી છો. હા ભાઈ, અમે તો જ્યારથી આ રામાનંદ સ્વામી પધાર્યા છે ને આ ગામમાં ત્યારથી બહુ ભાગશાળી થઈ ગયા છીએ.
અને આ ભૂમિ ભગવાનને પવિત્ર કરેલ છે આળોટે ત્યાં નાથજી જે પરાત્પર ભગવાન અને અહીં પણ પૂર્વે ભગવાન બિરાજમાન થયા છે એ વાતને આપણે લોજના ઇતિહાસને જો છે પરંતુ જ્યારે નીલકંઠ વર્ણી મહારાજ આવે ને લોજમાં ત્યારે આપણે લોજનો સંપૂર્ણ ઇતિહાસ લેવો છે આખો આશ્રમનો ઇતિહાસ ક્યારે આશ્રમ સ્થાપન થયો ત્યાં લોજમાં એ પણ ક્યારે લેવું છે આપણે જ્યારે નીલકંઠ વર્ણી મહારાજ લોજમાં આવે ત્યારે પરંતુ અહીંયા એ વાત જોવાની છે આ ભાઈ કહે કે ભાઈ અહીંયા ભગવાન બિરાજમાન છે આ તપસ્યાની ભૂમિ હતી અહીંયા પહેલાં પૂર્વે ઘણું બધું ઋષિ મુનિએ તપ કરેલું છે ભગવાન પણ બિરાજમાન થયેલા છે અને આજે સ્વયં સદગુરુ રામાનંદ સ્વામી બિરાજે છે એના કારણે આ પવિત્ર ભૂમિ થઈ છે એના કારણે આ પવિત્ર ભૂમિ થઈ છે હા ભાઈ અમે પણ જેવા લોજ ગામમાં પગ મેલો ને તો અમને તરત હૃદયમાં કંઈક અલગ અનુભૂતિ થઈ ભાઈ અલગ અનુભૂતિ થઈ અને એમ કહીને પૂછ્યું સુંદરજીભાઈ ભાઈ હવે અમને જલ્દી દર્શન કરવા છે ગુરુદેવના મને આશ્રમનો રસ્તો બતાવો જલ્દી હવે જલ્દી બતાવો પછી ભાઈ કે ચાલો ચાલો હું તમને આશ્રમનો રસ્તો બતાવી દઉં છું પણ ભાઈ મારી શું જરૂર છે તમારી જોડે મુક્તાનંદ સ્વામી સ્વયં છે તો મારી શી જરૂર છે હવે તમારે આટલા મોટા ગુરુદેવના કૃપા પાત્ર હોય તમારી સાથે અતિશય રાજીપો વાળા સંત હોય તમારી પાસે પછી અમારા જેવા માણસની શી જરૂર છે એ સાચી વાત હોય ભાઈ તે વાત સાચી કરી હવે અમારી સાથે મુક્તાનંદ સ્વામી તો અમારે કઈ ચિંતા ન હોય પણ ભાઈ ચાલ ને તને પણ દર્શન થશે ગુરુદેવના શું કીધું તું ચાલ અમારે તને પણ દર્શન થશે આ ગુરુદેવ કહે કે તું અમને લઈને આવ્યો એમ હારું હારું ચાલો પણ મારે તમને લઈને જાઓ પેલા મારા સ્વામીના દર્શન કરા છે ક્યાં છે મુક્તાનંદ સ્વામી ક્યાં છે મુક્તાનંદ સ્વામી સુંદરજીભાઈ કે હા તું પેલા હું તને સ્વામીના દર્શન કરી દઉં તને પેલા હું ગુરુ મુક્તાનંદ સ્વામી દર્શન કરાવીને પછી તું મને ગુરુદેવના દર્શન કરીશ ચાલ ચાલ પછી સ્વામી સુંદરજીભાઈ ભાઈ સાથે જે ગામના કોઈ ભાઈ હતા એમની સાથે સ્વામીના દર્શન કરવા પાછળ કે સ્વામી આ ભાઈ તમારા દર્શન કરવા માગે છે એટલે મુક્તાનંદ સ્વામી પણ એને ઓળખી ગયા અને આ ભાઈ પણ એને ઓળખી ગયા પછી દર્શન કરી અને બધા જ વાટ પકડી આશ્રમની અને જા બધા ભેગા થઈને મુક્તાનંદ સ્વામી દેવાનંદ સ્વામી સુંદરજીભાઈ હિરજીભાઈ ગંગારામ ઠક્કર વલ્લભ લાધીભાઈ આ બધા જ સ્ત્રી ભક્તો પુરુષ ભક્તો બધા જ સ્વામીની સાથે જા આશ્રમમાં પ્રવેશ કરે છે ને તો અતિશય હૃદયમાં આનંદ 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 વ્યાપવા લાગે છે અને આશ્રમમાં પ્રવેશ થતાની સાથે જ આખું દિવ્ય વાતાવરણનો અનુભવ કરવા લાગે છે બધા ભક્તો અને બધાના હૃદયમાં ટાઢું ટાઢું થવા લાગે છે એમ જેવો આશ્રમમાં પ્રવેશ કરે છે ને તો બધાને જે મનમાં ગાંઠ હતા ને એ બધા જ ગાંઠ નિવૃત્તિને પામે છે બધાને એમ લાગે છે આ આશ્રમમાં પ્રવેશ થતા એમ લાગે છે અહીં તો જોગીઓનો વાસ છે જોગીઓનો વાસ છે અહીં તો ઇન્દ્રિયો પણ કંઈ કામ કરતી નથી અંતકરણ કંઈ કામ કરતું નથી માત્ર ને માત્ર કંઈક શાંતિની અનુભૂતિ થાય છે અને દિવ્યતાની અનુભૂતિ થાય છે ભગવાનની અનુભૂતિ થાય છે ભગવાનની અનુભૂતિ થાય છે વાત એ સાચી જ્યાં સંત રહેતા હોય ત્યાં તો બધું પવિત્ર જ થવાનું છે રત્નામૃત પ્રથમના 29માં મહારાજ કહે જો પવિત્ર દેશ હોય પવિત્ર કાળ હોય અને તમ જેવા સંતનો સંગ હોય ત્યાં ક્રિયા રૂડે જ લોજ ગામ જેવું પવિત્ર ગામ હોય અને જ્યાં સ્વયં ગુરુદેવ રામાનંદ સ્વામી બિરાજમાન હોય તો કઈ ખામી હોય ને બધું ક્રિયા રૂડી જ થવાની છે ને ક્રિયા રૂડી જ થવાની છે ક્રિયા રૂડી જ થવાની છે માટે સંતનો પ્રતાપ બહુ મોટો છે સંતનો પ્રતાપ બહુ મોટો છે જો સંતના પ્રતાપને આપણે જાણી રાખીએ ને તો આપણને ખૂબ હૃદયમાં આનંદ થાય બહુ આનંદ થાય દેશ અને કાળમાં જો રક્ષક હોય ને અને આપણું ધ્યાન રાખનાર હોય ને તો મોટા સાધુ છે ઠાકોરજી મહારાજ છે ઠાકોરજી મહારાજ છે
પ્રથમના 59માં પ્રથમના સ્તોત્રમાં મહારાજ ત્યાં સુધી કે અતિશય જે મોટા સમર્થ પુરુષ હોય તે જે દેશમાં રહેતા હોય તેને પ્રતાપે કરીને ભૂંડો દેશ હોય, ભૂંડો કાળ હોય, ભૂંડી ક્રિયા હોય તે સર્વે સારા થઈ જાય છે. કેવા થઈ જાય છે? સારા થઈ જાય છે. આ લોજ ગામનો ઇતિહાસ કહીશ ને ત્યારે તમને ખ્યાલ આવશે ને આ ઋષિ મુનિઓ કેમ, કઈ રીતે આવ્યા, ભગવાન કઈ રીતે પધાર્યા અને ગુરુદેવ રામાનુજન કઈ રીતે પધાર્યા. એક ગામની પૂર્વ અવસ્થા કેવી હતી અને ઉત્તર અવસ્થા કેવી હતી ને એ આપણે ત્યારે લેવું છે. લેવું તો મારે આજે જ લોજધામનો ઇતિહાસ સંપૂર્ણ, આશ્રમનો ઇતિહાસ. પરંતુ મેં પીપલાણા પછી જ્યારે શ્રીજી મહારાજ નીલકંઠ સ્વામી રૂપે લોજમાં પધારે છે ત્યારે બાકી રાખ્યું છે. એટલા માટે જે સમર્થ પુરુષ હોય ને એ જે દેશમાં રહેતા હોય ને ત્યાં ભૂંડો, એના પ્રતાપે કરીને ભૂંડો દેશ હોય, ભૂંડો કાળ હોય, ભૂંડી ક્રિયા હોય તે સર્વે સારા થઈ જાય છે, સારા થઈ જાય છે. પરંતુ એ જો મોટા પુરુષમાં નિર્દોષ બુદ્ધિ રાખે તો, નહીતર આ જીવ એવો છે ને બુદ્ધિના ડાપણમાં અને અધિરયમાં, મૂંઝવણમાં, ઉદ્વેગમાં, નિષ્ઠાના અભાવમાં, નિશ્ચયના અભાવમાં સંપૂર્ણપણે જાણ ન હોય એના અભાવમાં, કંઈ ભગવાનની અનુભૂતિ ન હોય એના અભાવમાં શંકાશીલના કારણે આ જીવ છે ને ઠોકરો ખાય છે, ઠોકરો ખાય છે. જોજો જે મોટા સાધુનો અવગુણ લે ને દિવસે ને દિવસે ઘટતો જાય, ઘટતો જાય, ઘટતો જાય, ઘટતો જાય. અને જેનામાં કશું જ ના હોય ને કોઈ સાધન જ ના કર્યા હોય, કહો એટલે ધર્મનું શ્રેષ્ઠ પણ એના હૃદયમાં ના હોય, ન ભક્તિનું હોય, ન વૈરાગ્યનું હોય, ન જ્ઞાનનું હોય, પરંતુ જો એક ખપથી અને આંધળો બેરો મૂંગો થઈને જો પડ્યો રહે છે ને અને મહિમાશીલ હોય ને તો ગમે એવો હાવ થડમાં થર્ડ ક્લાસનો હોય ને પણ જો મોટા પુરુષને વિશે એ છે ને એકદમ દિવ્ય બુદ્ધિ રાખે, નિર્દોષ બુદ્ધિ રાખે ને તો જીવ શ્રેષ્ઠ પદવીને પામે. કઈ પદવીને પામે? શ્રેષ્ઠ પદવીને પામે. પ્રથમના 58માં મહારાજ કહે, મોટા પુરુષને જે અતિશય નિષ્કામ જાણતો હોય, નિર્લેભી નિર્લોભી જાણતો હોય, નિર્સ્વાદી જાણતો હોય, નિર્માની નિર્સ્નેહી સમજે તો પોતે પણ સર્વે વિકારથી રહિત થઈ જાય. વિકારથી રહિત થઈ જાય. જો સર્વે વિકારથી રહિત સમજે ને કે મને જે મળેલા સંત છે ને એ નિર્દોષ છે, નિર્દોષ છે, એ નિષ્કામી છે, એ નિર્લોભ છે, એની મારી પાસે કોઈ સ્વાર્થ નથી, કોઈ સ્વાર્થ નથી, કોઈ સ્વાર્થ નથી, કોઈ સ્વાર્થ નથી. એ જે કાંઈ કરે છે ને એ મારા હિતમાં કરે છે. મારે તો અંતિમ લક્ષ બસ જ્યારે દેહ છોડવું હોય, મને ઠાકોરજી મહારાજ દેખાવા જોઈએ, દાદા ગુરુજીના દર્શન થવા જોઈએ, મુક્તાનંદ સ્વામીના દર્શન થવા જોઈએ. પણ આ જો કોઈ લઈને આવશે ને તો મને આ સાધુ લઈને આવશે, મોટા સાધુ લઈને આવશે, મોટા સાધુ લઈને આવશે. પરંતુ એમાં જે બુદ્ધિને લોક મારી દેવી ને બહુ અઘરી છે. અઘરી કે નહીં ભગત? અઘરી. જ્યારે જોજો બુદ્ધિને લોક મારી દે ને, જોજો સાધુમાં કે ભક્તમાં અને મોટા સાધુમાં ઠાકોર જો આ ચાર જગ્યાએ બુદ્ધિને લોક મારી દે ને તો અંતરમાં છે ને આનંદ, આનંદ રે, આનંદ, આનંદ રે. એક સાઈડ આનંદ રે અને એક સાઈડ આપણને એમ લાગે આમ કેમ, આમ કેમ. પણ આ બુદ્ધિ છે ને એ જે બુદ્ધિ વિચારે છે ને આમ કેમ, એ બુદ્ધિનો વિષય છે, એ બુદ્ધિનો વિષય છે. પરંતુ એ બુદ્ધિને ઠોકર મારીને અને મૂઢપણે જો પડ્યો રહે ને, મૂઢમાં મૂઢ, જે થાવું એ થાય, જે થાવું એ થાય, પણ આ ઠાકોરજી મહારાજને, આ મુક્તાનંદ સ્વામીને, એની પરંપરાના જે સદગુરુ સંત છે, જે મને પ્રાપ્તિ થઈ છે, આ સાધુને અને ભક્તને મારે નથી છોડવા, નથી છોડવા, નથી છોડવા. અમુક તો એટલા હરિભક્ત મહિમાવાળા હોય છે ને, મહિમા. મેં એક હરિભક્તને પૂછ્યું, ભગત તમને ક્યારે મનુષ્ય ભાવ આવે? મને કે સ્વામી ક્યારે મને મનુષ્ય ભાવ આવતો જ નથી. એનું કારણ શું? કે બસ મેં માની રાખ્યું છે સ્વામી
કે બસ હવે અહીંયા જ મરવાનું છે અને અહીંયા જ જીવવાનું છે ને, અહીંયા જ મને ઠાકોરજી મહારાજ મળી ગયા છે અને મારું સંપૂર્ણ પૂર્ણ પૂર્ણ થઈ ગયું છે. જેને એમ થઈ જાય ને કે મને ઠાકોરજી મહારાજ મળી ગયા, મને આ મુક્તાનંદ સ્વામીની પરંપરા મળી ગઈ, મને સદગુરુ મળી ગયા, મને સાધુ મળી ગયા, બસ મારું પૂર્ણ થઈ ગયું. આ પૂર્ણ થઈ ગયું એટલું જે માની લે ને, પછી એ કંઈ ના કરે ને, એને જેમ કયા કરે ને એમ કર્યા કરે ને, તો બેઠા બેઠા સૂતા સૂતા એને અક્ષરધામની પ્રાપ્તિ થાય. અને જે સદગુરુ સુખ ભોગવે ને ભગવાનનું, એવું ને એવું સુખ એ ભોગવે, એવું ને એવું સુખ ભોગવે. અને એક બુદ્ધિશાળી છે, જોજો એક બુદ્ધિશાળી છે, નકરા સંકલ્પ વિકલ્પ સંકલ્પ વિકલ્પ સંકલ્પ વિકલ્પ વિચાર 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 કર્યા જ કરે કર્યા જ કરે, તો બધું જાણતો હોય, ધર્મ એકદમ શ્રેષ્ઠ પાળતો હોય, ભક્તિ બહુ, એટલે ભજન તો કરે તો જોવા જેવું હોય, અનુષ્ઠાનના અનુષ્ઠાન કરે, હરિસ્મૃતિના પાઠ કરે, વંદના પાઠ કરે, જન્મંગલના પાઠ કરે, માળા કરે, દંડવત કરે, ભક્તચંદ્રના પાઠ કરે, અને જ્ઞાન તો તમારા આખું ભૌતિકનું ગજબનું હોય, ગજબનું ભૌતિકનું હોય, ભક્તિ ગજબનું હોય, અને આધ્યાત્મિકતાનું થોડું થોડું જ્ઞાન ધરાવતો એ પાછો, એ વૈરાગ્ય તે પર બરાબર તમારે તો પાળતો હોય, બરાબર પાળતો હોય, એકાદશી કરતો હોય, હરિજયંતી કરતો હોય, પૂનમ કરતો હોય, અમાસના દિવસે રહેતો હોય, શ્રાવણ માસે રહેતો હોય, ધારણા પારણા કરતા હોય, ચાંદ્રણ કરતા હોય, એકટાણા કરતા હોય, પરંતુ હૃદયમાં છે ખાલી પાજી હોય, ઉદ્વેગ જેવું જણાય, મૂંઝવણ જેવું જણાય, એનું જો કોઈ કારણ હોય ને, એનું એક જ કારણ છે, એને બુદ્ધિનો વિરામ નથી કર્યો, બુદ્ધિનો વિરામ નથી કર્યો, એનામાં ખપ નથી, એનામાં શ્રદ્ધા નથી, એનામાં વિશ્વાસ નથી, એનામાં પ્રીતિ નથી, પણ જો એને ધારી રાખવું છે, જે થાવું એ થાય, જે થાવું એ થાય, આ છે એ મારું છે, એને જતન કરીને રાખવું છે, એને જતન કરીને રાખવું છે, એ પકડી રાખવું છે, ગમે તે થાય, ગમે તે થાય, એને મારે જતન કરવું છે, બસ એ ગમે તે ક્રિયા કરે, ગમે તે કરે, મારે કાંઈ એ જોન થઈ, મારા માટે એટલું જ છે, એ મને પહોંચાડશે, એ મને પહોંચાડશે, મને પહોંચાડશે. આવું જ્યારે મુમુક્ષુમાં થઈ જાય ને, આવું મુમુક્ષમ જ્યારે દિવ્ય બુદ્ધિ થઈ જાય ને, અને અતિશય ખપ થઈ જાય ને, અને જ્યારે વિશ્વાસ આવી જાય ને, અને શ્રદ્ધા થઈ જાય ને, એક બાંધીએ બાંધી એ તોડીએ ન તોડું. મુક્તાનંદ સ્વામીને શું હતું? હવે રામાનંદ સ્વામીને ના છોડું, ના છોડું, ના છોડું. આપણે પૂજ્યપાદ ગુરુજીને શું થઈ ગયું હતું? હવે દાદા ગુરુજીને ના છોડું. જૂનાગઢ મોકલા છતાં પણ દાદા ગુરુજીની જે નિષ્ઠા, દાદા ગુરુજીમાં જે નિશ્ચય, એ જાળે રાખો. તો આપણે જોઈએ છીએ, સદગુરુ છે તો આપણે બધા છીએ, તો એમને જો પકડી રાખો તો આજે આપણે જોઈએ છીએ કેવું છે. આમ તો મોટા પુરુષ અક્ષરધામમાંથી જ આવતા હોય છે, પરંતુ પોતાના વૃત્તાંત દ્વારા જણાવતા હોય છે કે જ્યારે આ બ્રહ્માંડમાં આવે ને ત્યારે આવી રીતે રહેવાનું હોય, આવી રીતે, અને જ્યારે આવી રીતે રહીએ ને, એકદમ આંધળા બેરા મૂંગા થઈ જઈએ ને, ત્યારે મહારાજ કે સારંગપુરના સાતમામાં ઇન્દ્રિય રૂપ જે મનની ધારા છે ને, એ ઠેકાણે બુઠ્ઠીઓ થઈ જાય, અને એ જ નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું, 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 એ જ જાણવું. અને એવા સંત જ્યારે આપણો ગમે એટલો તિરસ્કાર કરે, વચનામૃત મહારાજ કે લોયાના 17માં આવી જો સંતની મોટાઈ જાણી હોય તો તે સંત ગમે એવો તિરસ્કાર કરે તો પણ ધોકો થાય નહીં. પાંચ ખાચડા મારે સારંગપુરના દર્શના ધારે તો પણ છોડે નહીં. એ મુમુક્ષુ, એ નિષ્ઠાવાળો, એ નિશ્ચયવાળો, એ ગરજુ, અને એ દાસ કહેવાય, 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 એ દાસ કહેવાય. અને એવી આસક્તિ થાય ને ત્યારે થાય, જ્યારે સંતને વિશે જ્યારે આસક્તિ એવી થાય ને ત્યારે થાય. મધ્યના 29માં મહારાજ કહે, એવા જે સંત છે, એવા સંત છે, અને ભગવાનની વિશે દ્રઢ આસક્તિ હોય, તેને સેવાય કરીને રાજી કરે, અને રાજી કરીને ભગવાનની વિશે દ્રઢ આસક્તિ થાય છે, પણ એ વિના બીજો કોઈ ઉપાય નથી. ભગવાનની વિશે જ્યારે દ્રઢ આસક્તિ કરવી છે ને, તો એના પહેલા તમારે સાધુને વિશે દ્રઢ આસક્તિ કરવી પડશે, કરવી પડશે, કરવી પડશે,
કરી પડશે મધ્યના 29ના આધારે. સુંદરજીભાઈને મુક્તાન સ્વયં દ્રઢ આસક્તિ થઈ ગઈ હતી, હીરજીભાઈને દ્રઢ આસક્તિ થઈ ગઈ હતી, ગંગારામને દ્રઢ આસક્તિ થઈ ગઈ હતી, આસક્તિ થઈ ગઈ હતી. એટલું જ નહીં, મુક્તાનંદ સ્વામીએ પણ સ્વયં દ્રઢ આસક્તિ રામાનંદ સ્વામીમાં કરી દીધી હતી. એને આવીને તરત એમ ન કીધું ગુરુદેવ મારે વ્રત સિદ્ધ કરવું છે, મારે બ્રહ્મચર્ય વ્રત સિદ્ધ કરવું છે, મારે લક્ષ્ય ભગવાનને પ્રસન્ન કરવાનું છે, પણ રામાનંદ સ્વામીને ન કીધું, પણ ત્યાં શું કરી, દ્રઢ આસક્તિ કરી લીધી. એ જે કરે છે મારા માટે બરાબર છે, બરાબર છે, બરાબર છે. એટલા માટે જ ભગવાન કહે છે અક્રૂરજીને, ભદવિધા મહાભાગા નિશેવ્યા અરહસત્તમાહા શ્રેયસ કામિર નિભિર નિત્યમ દેવા સ્વાર્થ ન સાધવ. જેને પણ કલ્યાણની ઈચ્છા રાખવી છે ને એને એવા સાધુમાં એવું હેત કરી દેવું, એવું હેત કરી દેવું કે હેતને કોઈ આરોહ ન હોય. કારણ કે આવા સાધુમાં હેત કરી રાખે ને ભગવાન કે અક્રુજી તમારે જે અમે હેત કરી રાખ્યું ને તત્કાળ કૃપા કરે, બીજા તો તત્કાળ કૃપા ન કરે. હવે બોલો, આપણી પર કૃપા કરનાર કોણ છે? આપણા સાધન કેવા? આ સુંદરજીભાઈ કા સાધન કર્યા હતા? મુક્તાનંદ સ્વામી મળ્યા તરત એને કોઈ સાધન ચાલુ કરી દીધા હતા રામાનંદ સ્વામીને મળવા માટે, મુક્તાનંદ સ્વામી મળવા માટે કોઈ સાધન કર્યા હતા? દેખાય કે સુંદરજીભાઈ દીવાને આટલું મોટું સાધન કર્યું હતું, અનુષ્ઠાન કર્યું હતું, બ્રહ્મચર્ય વ્રત સિદ્ધ કર્યું હતું, કઈ દેખાય? કશું દેખાય, કશું દેખાય, હીરજીભાઈ દેખાય, ગંગારામ વલજીમ દેખાય, ઠક્કરવલજીમ દેખાય નહીં, પરંતુ મુક્તાનસીમાં કૃપા તત્પર ઉતરી ગઈ. અને જેની પર કૃપા હોય ને, જેની પર કૃપા હોય ને એ કઈ રીતે ઓળખાય? એનો ગમે એટલો તિરસ્કાર કરીએ ને, ગમે એટલો એને ખીજવીએ, વઢીએ, એકદમ ધૂતકારી નાખીએ, ખાસડા મારીએ, છતાં પણ એને રતીવા કઈ એનામાં ચેન ન થાય અને બમણો મોક્ષના માર્ગમાં આગળ વધે અને બમણો એ સાધુના પગ જાળે અને સાધુના પગ જાળીને એમ માને હું તો તમારો દાસ છું, ગમે તેવો તમારો છું, અણસમજણવાળો છું, અબુધુ છું, ગમે તેવો કામી, ક્રોધી, લોભી, લંપટ, કિંકર, ગમે તેવો સ્વામી ગુરુદેવ તમારો છું, તમારો છું, બસ ભગવાન સુધી મને લઈ જજો, લઈ જજો. અને જ્યારે આવું એ જીવને મુમુક્ષુને થઈ જતું હોય ને એટલે પછી સાધુ ઉપાય કઈ ઉપાય જ ના હોય કૃપા સિવાય, તત્કાળ એ કૃપા કરી દે. તરત એ ઠાકોરજી મહારાજને કે મોટા સાધુ, હે મહારાજ, આ ભક્તની આ સાધુની કોઈ સ્થિતિ નથી, બસ એને મારી બાજુમાં બેસાડી દીધો. તમે શું કહે મહારાજને? મારી બાજુમાં બેસાડી દીધો. તો વગર સાધને ક્યાં બેસી ગયો? મહારાજની બાજુમાં મોટા સાધુની પાસે બેસી ગયો. અને એક સાધન કરી કરીને થાકી જાય, શંકા કરી કરીને થાકી જાય, ગમે એટલો ધર્મ પાળે, અનુષ્ઠાન કરે, તો પણ કેવો થઈ જાય? જન્મો જન્મના ચક્રમાં ફેરામાં લાગી જાય. કંઠી પહેરી હોય, તિલક ચાંદલો તાણતો હોય, છતાં પણ એ લક ચોરીસામાં ભટકી જાય, ભટકી જાય. એવા પાઠ આ મુક્તાનંદ સ્વામીએ સુંદરજીભાઈને શીખવાડેલા હતા, હીરજીભાઈને શીખવાડેલા હતા. એટલા માટે એવો આશ્રમમાં પ્રવેશ કરતાની સાથે દિવ્યતાની અનુભૂતિ કરી કરી. એટલા માટે એ લોકોને ઇન્દ્રિયો, અંતકરણ બધું શાંત થઈ ગયું હતું, થઈ ગયું હતું. અને આશ્રમમાં પ્રવેશ કરતા જ ઇન્દ્રિયો, અંતકરણ શાંત થઈ ગયા. અને જે શાંત થઈ ગયા ને, અને રામાનંદ સ્વામી સામે બિરાજમાન છે વ્યાસપીઠિકા ઉપર અને બધાને કથા વાર્તા કરી રહ્યા છે. એક બાજુ સંતો બિરાજમાન છે, એક બાજુ ભક્તો બિરાજમાન છે, પરદભાઈ જેવા, ગોરધનભાઈ જેવા બધા ભક્તો બિરાજમાન છે. અને સ્વામી કથા વાર્તા કરે છે, અને જ્યાં સ્વામી કથા વાર્તા કરે છે ત્યાં બધા જ ભુજનો સંઘ સ્વામીના દર્શન કરે છે. અને જ્યાં સ્વામીના દર્શન કરે છે ને તરત બધાના રોમે રોમા, રોમે રોમા, આનંદ 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 પ્રસરી જાય છે, પ્રસરી જાય છે. અને જેવા રામાનંદ સ્વામીના દર્શન કરે છે ને તો રામાનંદ સ્વામીનો ચહેરો એકદમ સૂર્યની જેમ, સૂર્ય સમાન ચહેરો ચળકતો હતો, અતિશય રમણીય ચહેરો હતો, અતિશય રમણીય ચહેરો હતો. અને એ ચહેરો પાછો કેવો? કંઈક ગંભીરતાયુક્ત નહીં, એ શોકયુક્ત નહીં, પણ કેવો ચહેરો? હાસ્ય ભરેલો હતો. કેવો હતો?
એકદમ રામાનંદ સ્વામી હાસ્યથી યુક્ત હતા, હાસ્ય ભરેલો હતો અને પાછા કથા વાર્તા કરતા હતા અને કથા વાર્તા કરતા હસતા 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 અને ગાલમાં ખાડા પડતા હતા, ખાડા પડતા હતા અને ખાડા પડતા હતા અને બધા જ ભક્તો રામાનંદ સ્વામી એક એક અંગના દર્શન કરતા હતા. આશ્રમના જાપે ઊભા હતા અને બધા મુક્તાનંદ સ્વામી બધા જ આમ બે હાથ જોડીને દર્શન કરતા હતા અને સ્વામીના ગાલમાં ખાડા પડતા હતા અને કાનમાં કહેતા કાન છે કરુણાના દેખાતા હતા. કેવા ઉપમા છે બધી, કે કાન કેવા દેખાતા હતા? કરુણાયુક્ત દેખાતા હતા. નકર અમુકનો ક્રોધ આવી જાય, જોજો ત્યારે કાન લાલ થઈ જાય, આંખ લાલ થઈ જાય, કપાળ લાલ થઈ જાય, થોડોક પરસેવો પણ છૂટવા મળે, થોડોક મૂછના દોરા પણ ભીના થઈ જાય અને વાણીમાં પણ ફેર પડી જાય, ફેર પડી જાય જ્યારે ક્રોધ આવે ને. એટલે આપણે તો બધા અનુભવી છીએ અને આપણે એમાંથી જ નીકળીએ છીએ. આપણને જ્યારે ક્રોધ હતા સાંભળાને દર્શન થતા જોઈએ, એવા ના થતા હોય, બધાને થતા હોય, થતા હોય, બધાને થતા હોય. પરંતુ મોટા પુરુષનો ક્રોધ એ ક્રોધ નથી, પરંતુ મોટા પુરુષનો જે ક્રોધ છે ને એ વાત્સલ્ય છે. મોટા પુરુષમાં કઈ ક્રોધ, લોભ, કામ, ઈર્ષા, મત્સર એ સર્વે દોષથી રહિત હોય છે, એ બુદ્ધિ મુમુક્ષુ કરવાની છે. એટલે રામાનંદ સ્વામીના કર્ણ કેતા કાન કરુણાયુક્ત દેખાતા હતા. મુક્તાનંદ સ્વામી જોઈને એમ માનતા, શું ગુરુદેવના કાન કરુણાથી ભરેલા છે ને. જો આવા મોટા પુરુષ ન હોત ને તો અમને બધાને આવી કથા વાર્તાનો યોગ, આવા દર્શન એમને નિશ્રામાં ક્યાં રહેવા મળત, ક્યાં રહેવા મળત. કુંડળ પણ ઝગમગ થતા હતા અને શિર પણ ક્ષમાથી અને શાંતિથી ભરેલું હતું. ભાલ છે ને રામાનંદ સ્વામીનો માથો, આ શિર, આ શિર છે ને ક્ષમાથી યુક્ત બધાને દેખાતું હતું. મોટા પુરુષનું એવું બધું, આ મોટા પુરુષના અંગ અંગ જેમ શ્રીજી મહારાજના એક એક અંગનું ચિંતવન કરીએ અને સુખ આવે ને, એમ મોટા પુરુષનું કે સંતોના દર્શન કરીએ ને, હે તો બહુ આનંદ થાય, બહુ આનંદ થાય, બહુ આનંદ થાય. આપણા મંડળમાં ઘણા સંતોના દર્શન કરવા જેવા, એનું ભાલ જુઓ, શિર જુઓ, હાથ જુઓ, નેત્ર જુઓ ને તો હૃદયમાં આનંદ થાય, આનંદ થાય. જો એ બુદ્ધિ દિવ્ય કરી રાખી હોય તો, નહીતર તો દોષ દ્રષ્ટિ ફાટા વિના રે ના, રે ના. જો દિવ્ય બુદ્ધિથી દર્શન કરીએ છીએ ને તો સર્વે અંગ પવિત્ર અને દિવ્ય દેખાય છે, અને જો દોષ દ્રષ્ટિથી દેખતા હોય ને તો વિકાર ભરેલું બધું દેખાય, દેખાય ને દેખાય. અને જો પોતે વિકારી છે તો સામેળો વિકારી દેખાય, દેખાય ને દેખાય જ દેખાય, દેખાય. પોતાની જો વિકાર ભરેલી દ્રષ્ટિ છે, પોતાની જો નકારાત્મક યુક્ત દ્રષ્ટિ છે તો બધું સામે કેવું દેખાય? નેગેટિવ દેખાય, દેખાય, દેખાય ને દેખાય. પરંતુ જો પોતાની દ્રષ્ટિ દિવ્ય કરી દીધી છે, હાવ જે છે ને એના આંખમાં ભગવાન વસેલા છે, એના હાથમાં ભગવાન વસેલા છે, એના પેટમાં ભગવાન વસેલા છે, એના પગમાં ભગવાન વસેલા છે, એવા તે સંત તે સ્વયં શ્રી હરિ એ પદમાં શું કહેવાય છે? બધું નથી લેતો છે મારી પાસે, પણ એમાં શું છે? આંખમાં કોણ છે? ભગવાન વસનારા છે. એના હાથમાં કોણ છે? ભગવાન વસનારા છે. એના પગમાં કોણ છે? ભગવાન વસનારા છે. એના ઉદરમાં કોણ છે? ભગવાન વસનારા છે, વસનારા છે. જો એ ભાવ દ્રઢ કરી રાખીએ તો હૃદયમાં દિવ્યતા, દિવ્યતા અને દિવ્યતા જ દિવ્યતા જ દિવ્યતા. મુક્તાનંદ સ્વામી દ્રષ્ટિ એવી હતી અને મુક્તાનંદ સ્વામીના યોગે કરીને પણ આ સુંદરજીભાઈની દ્રષ્ટિ પણ એવી થતી જતી હતી, કારણ કે યથાર્થ યોગ રાખતા હતા મુક્તાનંદ સ્વામી. એટલે રામાનંદ સ્વામીનું શિર હતું એ શિર ક્ષમાને શાંતિથી, શાંતિથી યુક્ત દેખાતું હતું. અને રામાનંદ સ્વામી જે ફૂલનો હાર કહેતા, સહનશીલતાનો વિકસિત ફૂલોનો હાર ધારણ કરેલો હતો. કેવો હાર? સહનશીલતાથી યુક્ત. રામાનંદ સ્વામી કઈ ઓછું સહન કર્યું છે? કેટલું સહન કર્યું છે? આપણે પૂરે જોઈ ગયા કેટલું સહન કર્યું છે એમનું. બહુ સહન કર્યું રામાનંદ સ્વામી, બહુ એટલે બહુ સહન કર્યું. એ સહનશીલતાના કારણે એ હાર કેવો દેખાતો હોય?
શોભાયમાન દેખાતો હોય. અને યાર પાછો શેનાથી ગુંથી થતો? ધીરજતાથી. શેનાથી? ધીરજતાથી. ધીરજતાથી ગુંથેલો હતો અને હાથમાં ફૂલના ગજરા બાંધેલા હતા. અને બધા ભક્તો જ્યારે કથા સાંભળીને સ્વામીના દર્શન કરીને જતા હતા ને, ત્યારે સ્વામી બધાના માથા ઉપર હાથ મેલતા હતા. તો હાથના દર્શન બધાને કેવા થતા હતા? અભયયુક્ત દર્શન થતા હતા. બધાને કેવા થતા હતા? મુક્તાનંદ સ્વામી, સુંદરજીભાઈ ને હિરજીભાઈ બધા વિચારે કેટલા ભાગશાળી કહેવાય ભક્તો, કે ગુરુદેવ એમના માથે હાથ મેલે છે અને એની ગતિ મોક્ષની થઈ ગઈ. અભયયુક્ત હાથ મુક્તા હતા ગુરુદેવ રામાનંદ સ્વામી. અને હાથમાં જે વેટીઓ હતી એ બધી જ કેવી હતી? હાથ શેનાથી શોભતા હતા? દયાથી શોભતા હતા. શેનાથી? દયાથી શોભતા હતા. તેજ યુક્ત હતા, શાંતિ યુક્ત હતા, નિયમ અને વ્રત યુક્ત હતા. અને પગમાં તપના તોડા ધારણ કરેલા હતા અને ધર્મયુક્ત પાદુકા ધારણ કરેલી હતી રામાનંદ સ્વામી. મોટા પુરુષનું આવું બધું હોય છે. એક એક અંગના દર્શન કરો ને તમે, બહુ આનંદ આવે. જો આ સુંદરજીભાઈ હિરજીભાઈ આશ્રમમાં પ્રવેશ થતા હૃદયમાં શાંતિની દિવ્યતાની અનુભૂતિ થઈ અને રામાનંદ સ્વામીના દર્શન થતા, એક 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 અંગમાં મુક્તાનંદ સ્વામીને આવા દર્શન થયા રામાનંદ સ્વામીમાં. હવે આપણને કેટલા દર્શન થાય છે? હવે આવી બુદ્ધિ કેટલી આપણે રાખીએ છીએ? હવે આવી આપણે મુક્તાનંદીએ કહેવાઈએ છીએ, એની પરંપરામાં આવીએ છીએ, તો શું આપણે એવા પ્રયત્ન કરીએ છીએ કે ચાલો આ જે દિવસથી મને ખબર પડી એ દિવસથી આ પ્રયત્ન કરીએ, ભગવાનના એક એકનું અંગનું ધ્યાન કરીએ છીએ? ચાલો શ્રીજી મહારાજે એમ કીધું છે કે ભગવાનનું ધ્યાન કરું, સદગુરુનું ધ્યાન ના કરું તો સદગુરુનું ધ્યાન તો ના થાય એકલા ક્યારે, બરાબર સપાર્ષદ થાય. તો સદગુરુના એક એક અંગનું, મતલબમાં એક એકના અંગની દિવ્ય અનુભૂતિનો અભ્યાસ કરો. ક્યારે અભ્યાસ કરો? સત્પુરુષ હોય કે સંત બેઠા હોય, ત્યારે કે સંતો અહીં કથા કરતા હોય કે શનિવારની સભા પૂર્ણ થઈ હોય ને પછી અહીં ગાદી પર બેઠા હોય ને સંતો જ્યારે બેઠા હોય ને હરિભક્તો બધા દર્શન કરીને જતા હોય, ત્યારે એમ માને છે કે આ સંતોના અંગૂઠે અડીને હું પાવન થયો અને આ માથે અડાડીને મને હૃદયમાં બહુ આનંદ થયો? એ તો વિચાર જ ના આવે. એ વિચાર જ ના આવે. એટલે ડેઈલી રૂટીન થઈ ગયું હોય ને એના કારણે પછી મહિમા કેવો થઈ જાય? ધોવાણા જેવો થઈ જાય. કેવો થઈ જાય? દિવ્ય બુદ્ધિ કેવી થઈ જાય? ધોવાણા જેવી થઈ જાય. થઈ જાય કે ના થઈ જાય? ભરતી ઓટા ત્યારે શું થાય? બધું ધોવાણ થઈ જાય ને. પરંતુ સોલિડ હૃદયમાં નાખી દીધું હોય, અમુકમાં મેં કીધું હતું ને ડેટા સ્ટોરેજ કરી જ રાખવા, સર્કિટ ફિટ કરી જ દેવી ટાઈટ. એ ભલે ના તમને જ્યારે જગત તમને ગાંડો કહે ને ત્યાં સુધી તમે તમારી ભક્તિ સિદ્ધિ, તમને આખું જગત ગાંડો કેવો જોઈએ ત્યાં સુધી તમે હજી અધૂરા છો. ગાંડો કે ત્યારે સમજી લો કે હજી કંઈક, એટલે બે પ્રકારનું છે, બે પ્રકારનું જોઈ લેજો. અમુક તો ગાંડા હોય જ, પણ અમુક પછી ભગવાનને ભેટીને, સાધુને ભેટીને, ભક્તને ભેટીને ગાંડા થઈ ગયા. શું અમને મળ્યા છે. અને મોક્ષના માર્ગમાં છે ને, મોક્ષના માર્ગમાં ગાંડા થયા સિવાય બીજો કોઈ ઉપાય નથી કે ભગવાનને રાજી કરવા માટે. આ મુક્તાનંદ સિંહ ગાંડા થઈ ગયા હતા, સુંદરજીભાઈ ગાંડા થઈ ગયા હતા. સુંદરજીભાઈને બસ એક જ દેખાઈ ગયું હતું, વિરક્ત થઈ ગયા હોવ. હવે તો મુક્તાનંદ સિંહ બસ પતી ગયું. રાજાને પૂછવા એના કે હું જાઉં છું, લો જેમ આવું છું થોડાક દિવસમાં. બોલો, આવું છે. એટલે મહિમામાં જયારે ઉણપ હોય ને, ખપમાં જયારે ઉણપ હોય ને, નિષ્ઠામાં નિશ્ચયમાં ઉણપ હોય ને, ત્યારે અંધાધૂંધી સર્જાય. પરંતુ જ્યારે અંધાધૂંધી સર્જાય ને, સહજ છે, રજોગુણનો તમોગુણનો વેગા ત્યારે બધું અનબેલેન્સ થતું હોય. પરંતુ એક વસ્તુ ગળથતીમાં ભરી રાખ્યું હોય ને તો એ જે અંધાધૂંધી છે ને એ બધું કાપતું જાય. હા, કાપતું. દિવ્ય બુદ્ધિ જો ભરી રાખી હોય ને તો જ્યારે રજોગુણના તમોગુણના વેગ આવે ને, એ રજોગુણના તમોગુણના વેગને જો કોઈ ટાળનાર તત્વ હોય ને તો દિવ્ય બુદ્ધિ છે. કઈ બુદ્ધિ છે? દિવ્ય બુદ્ધિ છે. રજોગુણના અને તમોગુણના વેગ ટાળવા હોય અને એને નાશ કરવા હોય ધીરે ધીરે, તો એક જ ખપ અતિશય કરી નાખીએ, દિવ્ય બુદ્ધિ અતિશય કરી નાખીએ અને મહિમા બુદ્ધિ અતિશય કરી નાખીએ.
જરાઉ થઈ જઈને ત્યાં હૃદયમાં આનંદ આનંદ થાય. એટલે રામાનંદ સ્વામીના આવી રીતે દર્શન કર્યા, અને આવી રીતે દર્શન કર્યા ને તો મુખ પણ હરિ જેવું દેખાતું, ભગવાન જેવું સ્વરૂપ દેખાતું હતું. મુખના દર્શન થતા બધા જ સ્વામીમય થઈ ગયા હતા. મુક્તાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, સુંદરજીભાઈ, હિરજીભાઈ, બધા જ જેવા રામાનંદ સ્વામીના દર્શન કર્યા ને બધા જ સ્વામીમય, કેટલા ગુરુદેવમય બધા બની ગયા. અને બધાએ ગુરુદેવમય બની ગયા ને પછી સંતોને પૂછ્યું, ભક્તોને પૂછ્યું, આ સંઘ ક્યાંથી આવ્યો છે? બધા એમને સ્થિર ઉભા રહ્યા છે. પછી તો બધા જ કહેવા લાગ્યા, ગુરુદેવ એમાં તો આપણા મુક્તાનંદ સ્વામી દેખાય છે, આમની પાછળ મુક્તાનંદ સ્વામી દેખાય છે. અને જા બોલ્યા ને સંતો અને ભક્તો, મુક્તાનંદ સ્વામી દેખાય છે, દેવાનંદ સ્વામી દેખાય છે, ભુજથી સંઘ આવ્યો છે, અને રામાનંદ સ્વામી વ્યાસપીઠથી ઉપર ઊભા થઈ ગયા. મારો મુક્તાનંદ આવ્યો, મારો મુક્તાનંદ આવ્યો, મારો મુક્તાનંદ આવ્યો, મારો મુક્તાનંદ, મારો મુક્તાનંદ. અને જ્યારે આવું બોલવા લાગ્યા ને તરત ઊભા થઈ ગયા, આવો ભુજવાસીઓ બધાય આવો. અને પછી બધાએ ભેગા થઈને સ્વામી પાસે નજીક આવે છે, એમ પ્રેમથી પગે લાગી દંડવત કરે છે, એમ બધા જ ભેગા થઈ પેલા સ્તુતિ કરે છે. કોની કરે છે સ્તુતિ? રામાનંદ સ્વામી સ્તુતિ કરે છે, બધા ભેગા થઈને સ્તુતિ કરે છે. હે ગુરુદેવ, મુક્તાનંદ સ્વામી કહે છે. મુક્તાનંદ સ્વામી બે હાથ જોડીને ઊભા છે, બધા ભક્તો પણ એમની સાથે હાથ જોડીને ઊભા છે, બે હાથ જોડીને બધા સ્તુતિ કરવા લાગ્યા. હે ગુરુદેવ, ઘણા દિવસ પછી આપના દર્શન આજે પ્રત્યક્ષ થયા. હે ગુરુદેવ, આપ છો ત્યારે અમારા સંતાપ હરાય છે, તમારા ચરણે ઘણા બધા સેવા માંગે છે પણ બધાને નથી મળતા, નથી મળતા. હે ગુરુદેવ, તમારી રજ છે ને, તમારા ચરણની રજ અતિશય દુર્લભ છે, એને કોઈ પામી નથી શકતું, પરંતુ જેની ઉપર આપ કૃપા કરો છો, જેને આપ નક્કી કરો છો મારે આને ભગવાન તરફ લઈ જવો છે, એને આપ ગ્રહણ કરો છો. આપ ગુરુદેવ ભગવાન થકી થોડા પણ ન્યૂન નથી, આપ ભગવાન જેવા છો. જેવી રીતે ભગવાનનું મુખ શોભાયમાન છે, જેવી રીતે ભગવાન કૃપા વત્સલ છે, દયાના ધારક હોય છે, હે ગુરુદેવ આપ પણ કૃપાના વત્સલ છો, દયાના ધારક છો. આપના એક એક પળ છે ને ગુરુદેવ ભગવાનમાં વીતે છે, આપના સંગે પણ અમારી પળો ભગવાનમાં વીતે છે. માટે અમે તો કઈ નથી કર્યું ગુરુદેવ, અને છતાં પણ આપ મળી ગયા એ અતિશય આપની કૃપા છે, આપની અતિશય દયા છે. નહીતર તો ગુરુદેવ અમે જન્મો જન્મ ના ચક્કરમાં ફસાઈ જત. અને આવી રીતે 14 આંસુથી મુક્તાનંદ સ્વામી રડી પડ્યા, ગુરુદેવના દર્શન કરી. અને ગુરુદેવના જ્યારે આવા દર્શન કરી રડી પડ્યા ને, અને સ્તુતિ જ્યાં મુક્તાનંદ સ્વામી કરીને ખાલી આવી રીતે કીધું ને, ત્યાં રામાનંદ સ્વામીની આંખમાંથી પણ અશ્રુ વહી પડ્યા. મારો મુક્તાનંદ. કેટલી એની મેં કસોટી કરી, પણ છતાં પણ મુક્તાનંદ કઈ બોલતો નથી. કઈ એટલે કઈ બોલતો નથી. આવ મુક્તાનંદ, આવ, મારે તને ભેટવું છે. આવો દેવાનંદ સ્વામી, તમે પણ આવો, મારે પણ તમને ભેટવું છે. પછી મુક્તાનંદ સ્વામીને ગુરુદેવ ભેટા, દેવાનંદ સ્વામીને ગુરુદેવ ભેટા, અને પછી મુક્તાનંદ સ્વામી જે ભુજવાસીઓનો પરિચય ગુરુદેવ રામાનંદ સ્વામીને આપે છે, એ વાતને આપણે આવતીકાલે દોહરાવીશું. એ કથન પૂર્ણ કરીએ છીએ. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેહમ હરે
माधवम केशवम कामदम कारणम श्री स्वामी नारायणम नीलकंठम भजे श्री ठाकुर जी महाराज।